અહીંયા એક બેન આયા હતા મોરબી થી, કિલ્લાની ગાંઠ હતી કેન્સર ની. કોઈ કીધું કે તમે દર્શન કરો, ડોક્ટરે અમને રજા આપી દીધી, હવે કોઈ ઉપાય નથી, પણ બાપાનો વિશ્વાસ રાખો. મટીજી એક મહિનાની અંદર નોર્મલ રિપોર્ટ આવી ગયો. દોરો બાંધવા માટે ખૂબ મોટી લાઈન લાગી ગઈ છે અને આવી રીતનો અહીંયા દોરો બાંધવામાં આવે છે અને પથરી નીકળી પણ જાય છે અને એના હજારો પુરાવા અહીંયા મોજૂદ છે. તમે જોઈ શકો છો મિત્રો, મંદિરની સાથે સાથે અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે. જો અહીંયા આવ્યા હોય તો અહીંયા ભોજનશાળાની પણ વ્યવસ્થા છે અને આ મંદિરે એક રૂપિયાનું પણ ચાર્જ લેવામાં આવતું નથી, બધું નિઃશુલ્ક છે. દોરો બાંધે પથરી નીકળી જાય, પથરી નીકળે એટલે દાદાને દર્શન કરવામાં આવે છે અને અહીંયા અણસરધા ભૂવાપણો કોઈ નથી કે કોઈ પૈસો લેવામાં આવતો નથી. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમને એક એવા મંદિરના દર્શન કરાવવાના છે કે જ્યાં માત્ર એક દોરો બાંધવાથી શરીરમાં રહેલી ગમે એવી પથરી હોય તો નીકળી જાય છે અને પથરીના હજારો પુરાવા અહીંયા મોજૂદ છે અને જે લોકો નિસંતાન છે એ લોકોને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. એવા શ્રી નારસુંગા વીર મહારાજના દર્શને આપણે પહોંચી ગયા છીએ. આ મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામે. તો આજના વિડીયોમાં નારસુંગા વીર મહારાજના દર્શન કરીશું. આ મંદિર ક્યાં આવેલું છે, તમે કઈ રીતે પહોંચી શકો અને આ મંદિરનો ઇતિહાસ શું છે, આ સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પથરીના દર્દીઓના વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જય નારસુંગા વીર મહારાજ જરૂરથી લખી દેજો. શરૂ કરી આજનો વિડીયો અને દાદાના દર્શન કરી આવી જાઓ. આ મંદિરે દર્શન કરવા માટે એડ્રેસની પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ તો પાલનપુર ડીસા હાઈવે ઉપર પાલનપુરથી 18 કિલોમીટર અને ડીસાથી 7 કિલોમીટરના અંતરે આવી રીતનું તમને રસાણા ગામનું બસ સ્ટેન્ડ જોવા મળી જશે અને આવી રીતનું પ્રવેશદ્વાર જોવા મળી જશે. આ પ્રવેશદ્વારથી 1 કિલોમીટર તમે અંદર જશો એટલે રસાણા ગામના અંદર નારસુંગા વીર મહારાજનું મંદિર આવેલું છે. તો હવે જઈશું ગામના અંદર અને મંદિરના દર્શન કરીએ. તો ફાઇનલી આપણે મંદિર પરિસરમાં પહોંચી ગયા છીએ અને નારસુંગા વીર મહારાજના દર્શન કરવા માટે ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. આજે ભક્તોની ભીડ હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે અને આ ફોટા તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જે લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે એ લોકો અહીંયા ફોટા લગાડી જાય છે અને 200+ ફોટા તમને અહીંયા જોવા મળી જાય છે જેને સંતાન પ્રાપ્તિ થઈ છે. તો હવે દાદાના દર્શન કરીશું. નારસુંગા વીર મહારાજની કૃપાથી અને દોરો બાંધવાથી અહીંયા પથરી જેને નીકળી ગઈ છે એ લોકો અહીંયા પથરી જમા કરાવી જાય છે અને જેટલી કાચની બોટલમાં તમને પથરી જોવા મળી રહી છે બધા જ લોકો અહીંયા પથરી મૂકી ગયા છે. જેને દાદાની કૃપાથી પથરી નીકળી ગઈ છે એ લોકો અહીંયા પથરી મૂકી ગયા છે અને અત્યાર સુધીમાં 19,323 પથરી અહીંયા નીકળી છે એના પુરાવા તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે આ દાદાના મંદિરના ઇતિહાસની વાતો અજયભાઈ પાસેથી જાણીશું. હવે અહીંયા અમારો ઇતિહાસ એવો કહે છે અમારા વડવાવાનું મંદિર છે. બરાબર. વડવાવા જ્યારે ઘણો ટાઈમ થયો, ખૂબ ટાઈમ થયો, ત્યારે ગયા હતા ભાખરામાં, ત્યારે કોઈ ખૂન છેલો હતો તો અંગ્રેજ સરકાર હતી ત્યારે અમે પૂર્યા પડા. બરાબર. અમદાવાદ જઈને જેલમાં પૂર્યા પડા. એ નિર્દોષ હતા એટલે વીરદાદા અમે અરજ કરી કે બાપા હું નિર્દોષ છે, મને આ સજા કેમ થઈ? પછી વીરદાદા એમને કડીઓ કાઢી નાખી દી. પછી વારંવાર કડી લગાવી એટલે વારંવાર નીકળી જતી હતી એ કડી, હાથ કડી. અને પછી એ પોલીસ ગાડીમાં બેસાડીને વીરદાદા કે ડોસે તારા પાસે કોક છે, મારે કાયમ થઈ હું નિર્દોષ છું બાપા. એટલે પછી અહીંયા લાયા, અમારા શ્રદ્ધા પૂરી થઈ અને પછી હમણાં 12 વર્ષ થયા મહારાજ તપમાં બેઠા, દોરો બાંધવા બેઠા એટલે આ પથરી જે લાઈન લાગી એવું નહીં કે પથરી જ નીકળે, આપણા શરીરમાં ગમે તકલીફ હોય મટી જાય છે. બરાબર. એ મટી જાય છે અને દોરો બાંધે પથરી નીકળી જાય, પથરી નીકળે એટલે દાદાને દર્શન કરવામાં આવે છે અને અહીંયા અણસરધા ભૂવાપણો કોઈ નથી કે કોઈ પૈસો લેવામાં આવતો નથી. દર રવિવારે ઘડી ખીચડીનો પ્રસાદ હોય છે અને દર અજવાળી પોચમે લાડુ દાળ ભાત જમણવાર છે અને જે કોઈ આવે અહીંયા રાત વાસો રહે, અહીંયા કોઈ પૈસો લેવામાં આવતો નથી, ફ્રી સેવા છે. બોમ્બેથી આવે, અમેરિકાથી આવે, દિલ્હીથી આવે, ગમે તેઓ બેઠે દર્શન કરે ને તો પથરી નીકળી જાય. હમણાં એક ભાઈ આવ્યા હતા, બે ભાઈઓ આવ્યા હતા અમેરિકાથી પથરી લઈ, અહીંયા પથરી પણ નીકળી ગઈ, જમા કરાવવા આવ્યા હતા. અહીંયા એક બેન આવ્યા હતા મોરબીથી, કિલ્લાની ગાંઠ હતી કેન્સરની. કોઈ કીધું કે તમે દર્શન કરો, ડોક્ટરે અમને રજા આપી દીધી, હવે કોઈ ઉપાય નથી, પણ બાપાનો વિશ્વાસ રાખો. મટીજી એક મહિનાની અંદર નોર્મલ રિપોર્ટ આવી ગયો. એ બેન 3 વખત આવી ગયા અને 2 વખત જમણવાળા અહીંયા આપ્યા. અહીંયા આવી અમે અહીંયા બાપા લેન લાગે છે દર રવિવારે, અમે દર અજવાળી પહોંચમે મેળા જેવું વાતાવરણ હોય છે અને દર રવિવારે પબ્લિકનો ઘસારો ઘણો હોય છે અને પથરી થઈ છે અહીંયા જો 19,323 પથરી થઈ છે અહીંયા પથરી નીકળાય એટલે અહીંયા તો જો એક બે ને પથરી નીકળી છે 175 mm. બરાબર. 50-60 mm તો ઘણી નીકળી છે. એક બાપા ને પથરી નીકળી છે 550 વગર ઓપરેશનની પથરી નીકળી ગઈ છે. એક બેન ને પથરી નીકળી છે પહેલી 70 mm.
પછી બીજી બેન હમણાં પાટણ પાસેથી આવી ગામ હતો, એમને 175 મેં પથરી નીકળી છે. જે છે અમારા અહીંયા શોકેશમાં મૂકેલો છે, અમારે કોઈ પૈસો લેવામાં આવતો નથી, ફ્રી સેવા છે. આ નીકળી જાય એટલે દર્શન કરવા આવવાના. અમારો નિસંતાન લોકોને જો અહીંયા 200 લાગેલા છે દાદા, બે જણને આવવું પડે છે. દાદાની બાધા છે, અમે સારો થઈ જાય એટલે દર્શન કરવા આવવાનું છે. અહીંયા દેખો મારો મોબાઈલ નંબર છે 98259 74 64. ઓકે, જે મુલાકાત કરવી હોય કરી શકો છો બાપા. એક્ઝેક્ટ આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? અહીંયા રસાણા હાઈવે ઉપરથી 1 કિલોમીટર અંદર છે. અને તમે કહો વીર દાદા ને મંદિર જવું છે, તમને ગમે ત્યારે રસ્તો બતાવી. પાલનપુર ડીસા હાઈવે, ડીસા હાઈવે ઉપર પાલનપુર થી 18 કિલોમીટર છે અને ડીસા થી 7 કિલોમીટર છે. તો આ છે મંદિર નો ગર્ભગૃહ. તો દર્શન કરી લો નારસિંહ વીર મહારાજ ના પ્રાચીન સમય ના મંદિર ના. અને જેણે જેણે આ મંદિરના દર્શન કર્યા એવું કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને કોમેન્ટમાં જય નારસિંહ વીર મહારાજ જરૂરથી લખી દેજો, વિડીયોને શેર કરી દેજો. ગિરીશભાઈ સોની, કેટલા ટાઈમ થઈ સેવા? હું 1.5 વર્ષથી ઘણો 2 વર્ષથી. મને પથરી મટી ગઈ, પછી નાસકોરી મટી ગઈ, મસા હતા ને મસાની તકલીફ મટી ગઈ, દોતની તકલીફ બધી મટી ગઈ, બધી બધા દુઃખો મટી ગયા. આજ સુધી મેં દવા લીધી નથી. તારની આજ સુધી તારનો દર રવિવાર સેવામાં આવી જ છું હું, દર રવિવાર સેવામાં આવી જ જઉં છું. ડીસાથી તમે જોઈ શકો છો મિત્રો, મંદિરની સાથે સાથે અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે. જો અહીંયા આવ્યા હોય તો અહીંયા ભોજનશાળાની પણ વ્યવસ્થા છે. અને આ મંદિરે 1 રૂપિયાનું પણ ચાર્જ લેવામાં આવતું નથી, બધું નિઃશુલ્ક છે. મિત્રો, આ મંદિરે દર રવિવારના દિવસે ખીચડી અને ઘડીનો પ્રસાદ આપવામાં આવે છે. આજે છે રવિવારનો દિવસ અને આજે તમે જોઈ શકો છો અહીંયા ખીચડી અને ઘડીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. અમે પણ આ પ્રસાદનો લાભ લીધો છે. તમે પણ જ્યારે રવિવારે આવ્યા હોય તો આ પ્રસાદનો લાભ લઈ શકો છો. અને આ પ્રસાદનો લાભ નિઃશુલ્ક હોય છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તો તમે પણ અહીંયા પ્રસાદનો લાભ લઈ શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, પથરીના દર્દીઓને આ વિડીયો શેર કરજો. બીજા આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય નારસિંહ વીર મહારાજ લખવાનું ભૂલશો નહીં. મળીએ છીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ. તો આ તું નારસિંહ વીર મહારાજનું જગ વિખ્યાત એવું મંદિર. બોલો નારસિંહ વીર મહારાજની જય.